ઓ ગુજરાત સેટેલાઇટના માધ્યમથી જોડતી એટલે સંધાન નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘણા અગત્યના ટોપિકથી ચર્ચા કરીશું એમાં કન્સેપ્ટ ઓફ પર્સનલ લો આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં ઘણા જાતિના અને જ્ઞાતિના માણસો રહે છે અને ભારતીય બંધારણ મુજબ દરેકને પોતાનો ધર્મ પાળવાનું મૂળભૂત અધિકાર છે એટલે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ વચ્ચે વિવાદ અદાલતમાં ઉત્પન્ન થતું હોય છે ત્યારે સામાન્ય રીતે અદાલત એ પક્ષને એમના જે પર્સનલ લો લાગુ પડતા હોય છે એને ધ્યાનમાં રાખીને એ બંને વચ્ચેનું નિરાકરણ કરતા હોય છે ભારતમાં ખાસ કરીને જો પર્સનલ લોની આપણે વાત કરીએ તો વ્યક્તિગત કાયદો જેને કરીએ કે વ્યક્તિ જે ધર્મને માનતો હોય કે જે જ્ઞાતિમાંથી આવતો હોય એને પોતાના પર્સનલ લો લાગુ પડે છે અને એ પર્સનલ લો જ્યારે પોતાની વચ્ચે અથવા તો પોતાના કુટુંબની અંદર જ્યારે કોઈ લગ્ન બાબતમાં લગ્ન વિચ્છેદની બાબતમાં દત્તક વિધાનની બાબતમાં કે સક્સેસન કે વારસા બાબતમાં કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય કે કોઈ મતભેદ પડે તો અદાલત એ અન્વયે એનું નિરાકરણ કર થયો છે દાખલા તરીકે હિન્દુ ધર્મમાં માનતી વ્યક્તિ એમ કે ભાઈ હું હિન્દુ ધર્મમાં માનું છું અને મારો પર્સનલ લો હિન્દુ ધર્મ છે તો એને હિન્દુ લો લાગુ પડે એટલે કે એનો વ્યક પર્સનલ લો વ્યક્તિક કાયદો એ હિન્દુ લો છે અને જ્યારે એના જન્મ માટે એના લગ્ન માટે એના વારસાઈ માટે એને હિન્દુ લો જ લાગુ પડે છે બીજો કાયદો એને લાગુ પડતો નથી સિવાય કે વ્યક્તિ સ્વેચ્છાએ પોતાના ધર્મનો ત્યાગ કરે અને અન્ય ધર્મ પાડે અથવા તો અન્ય ધર્મ મુજબ એ પોતાના નિયમો લાગુ પાડવાનું કહેતો હોય ત્યારે લાગુ પડતો પણ મહદંશ છે જે વ્યક્તિ મૂળભૂત રીતે જે ધર્મ પાડતી હોય એ ધર્મનો પર્સનલ લો અથવા લો એને લાગુ પડતો હોય છે હિન્દુ કાયદો મુજબ એ હિન્દુ પણ એક પર્સનલ લો છે ત્યાર પછી મોટો મોટો કે આપણે ભારતમાં મુસ્લિમ લો છે એ પણ એક પર્સનલ લો છે ક્રિશ્ચન લો છે પારસી લો છે અને જ્યુસ છે આ જ્ઞાતિને એમના વૈયક્તિક કાયદાઓ પ્રસ્થન કાયદાઓ લાગુ પડે છે અને અદાલતો સામાન્ય રીતે એ કાયદા મુજબ એનું નિરાકરણ લાવતું હોય છે આપણે જોયું કે વર્ષો પહેલાં જ્યારે કુટુંબની કે જ્ઞાતિ પ્રથાની અસ્તિત્વમાં આવ્યું એટલે કે જ્યારે વ્યક્તિ સમૂહમાં રહેવાનો શરૂ થયો ત્યારે નિયમોને એ સમૂહને નિયમિત કરવા માટે એ કુટુંબને નિયમિત કરવા માટે નિયમની જરૂરત પડી અને નિયમ વિના તો કોઈ પણ બાબત શક્ય નથી દરેક કાયદા ફેમિલી હોય કુટુંબ હોય એના આગવા નિયમો હોય છે એના નિયમો ન હોય તો એ કુટુંબ પડી ભાગે એક જ્ઞાતિ પડી ભાગે અને તે અરાજકતા ફેલાય અને એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે કાયદા કે નિયમ વિનનો પણ સમૂહ હોય એ ભૂખ્યાવારું જેવો સમૂહ છે એટલે કાયદો એને નિયમિત કરે છે કાયદાથી એ નિયંત્રિત રહે છે એટલે દરેક કુટુંબને દરેક જ્ઞાતિને દરેક કાસ્ટને પોતાના આગવા કાયદાઓ હોય છે એમાં એને આપણે પર્સનલ લો કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે કીધું કે હિન્દુ લો છે હિન્દુ ધર્મ પાડતી વ્યક્તિને હિન્દુ કાયદો લાગુ પડે છે તો આ હિન્દુ કાયદો ક્યાંથી અમલમાં આવ્યો કારણ કે હિન્દુ ધર્મ એ સનાતન ધર્મ છે એ આજકાલનો ધર્મ નથી સદીઓ પહેલાંથી લોકો એ માનતા આવે છે અને એમને ધર્મશાસ્ત્ર મુજબ એ હિન્દુ ધર્મ નિયમિત થતું હોય છે અને ત્યારબાદ દાખલા તરીકે સ્મૃતિ આઈ શ્રુતિ આવી મનુસંહિતા ઉપર મોટા ભાગનો કાયદો હિન્દુ લાગુ પડતો હોય છે પછી આપણે જે સોર્સિસની વાત કરીએ છીએ તો હિન્દુ કાયદાના એ રૂઢિપળ એ અગત્ય કસ્ટમ છે એ કસ્ટમ પણ એનો અગત્યનો સોર્સ છે અને એનો ઉપર પણ કાયદો છે પછી ઓગણીસો પંચાવનમાં ખાસ કરિતા હિન્દુ ધર્મમાં સંહિતાકૃત કાયદો અમલમાં આવ્યો આપણે જોયું કે સંહિતાકૃત કાયદો એટલો શું સામે તે સંહિતાકૃત અને ક્વોડિફાઈ અને અનક્વોડિફાઈ એમ બે કોઈ પણ કાયદા હોય એના મુખ્ય બે પ્રકારો હોય છે એક તો ક્વોડિફાઈ હોય અથવા કે સંસદ કે વિધાનસભા દ્વારા જ્યારે કોઈ કાયદૂન બનાવવામાં આવે છે જેને આપણે વિધિ વિધાન કહીએ છીએ તો એનું સોર્સ એ સંસદ છે વિધાનસભા છે અને એને લઈને આ બધા કાયદા અમલમાં મુકાતા હોય છે અને તો હિન્દુ ધર્મ ઓગણીસો પંચાવનમાં ઘણી બધી બાબતોમાં એને સંહિતકૃત કરવામાં આવ્યો એટલે હિન્દુ મેરેજ એક્ટ અમલમાં આવ્યો હિન્દુ સક્સેસન એક્ટ ઓગણીસો પંચાવનમાં આવેલો હિન્દુ એડોપ્શન મેન્ટેનન્સ એક્ટ અમલમાં આવ્યો તો આ બધામાં થોડો વિભાજિત થયો અને એને કસ્ટમને રૂઢિ માટે એને બિન ક્વોડિફાઈ લો બાકીના માટે લાગુ પડે છે એટલે જ્યારે સ્કૂલ્સની વાત કરતા હોય છે અન્ય બાબતોની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એને બિનઅનિગૃત કાયદો એ લાગુ પડતો હોય છે એટલે જે અનક્વોલિફાઈડ લો છે કે વર્ષોથી અમલમાં છે કે જે મહદઅંશ ધર્મશાસ્ત્ર મુજબ આધારિત છે એ મુજબનો કાયદો એને લાગુ પડે છે બાકીની તરમ માટે લગ્ન લગ્ન વિચ્છેદ અને મેન્ટેનન્સ પ્રતૃત્વ આ બધા માટે આજે ક્વોડિફાઈડ કાયદો આવ્યો કે જે સંસદ બનાવેલો કાયદો છે ઓગણીસો પંચાવનમાં જાસ્ટિક ચેન્જ કરવામાં આવ્યા ત્યારથી આ પર્સનલ લો અમલમાં મૂકવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ હિન્દુ ધર્મના મૂળભૂત કયા કયા મૂળભૂત સોર્સીસ છે આપણે સોર્સીસની વાત કરીએ તો જ્યારે આપણે આધુનિક સમયમાં જે કાયદો ભણ્યો છે એ આધુનિક સમયનો કાયદો એ કોઈ એ બાબત ઉપર અસ્તિત્વમાં નથી એના ઘણા બધા સોર્સીસ છે એટલે કે આપણે રિવાજ ઉપર પણ એ આધારિત રાખતા હોય છે કોઈ પણ કાયદો હોય વર્ષોથી રિવાજ જે થતો હોય એ રૂઢિ એનો અમલ કરતાં 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 એ કાયદો કે નિયમનું સ્વરૂપ ધારણા કરે છે દાખલા તરીકે વેપારી કાયદો છે તો વેપારી કાયદો આખો કસ્ટમરી કાયદો છે વેપાર સમાજમાં આલમમાં જે કોન્ટ્રાક્ટ એક અમલમાં આવ્યો એ રૂઢિગત કાયદો એ કોન્ટ્રાક્ટ ઉપર આધારિત છે અને કોન્ટ્રાક્ટ કાયદો ક્યાંથી આવ્યો કે વર્ષોથી જે વેપારીઓ પોતાના નિયમન માટે પોતાના વેપાર ધંધા માટે જે પ્રથા પાડેલી જે નિયમ પાળેલી એના આધારે આખો પ્રથાગત કાયદો એ અમલમાં મૂક્યો અને એ મૂળભૂત એના મૂળ જોઈએ તો કસ્ટમરી કાયદો છે જ્યારે આધુનિક સમયમાં મોટાભાગના કાયદા એ સંહિતાકૃત કાયદાઓ છે આપણે જો કે સંહિતાકૃત કાયદો એટલે જ્યારે સંસદ અથવા તો વિધાનસભા જ્યારે એ કાયદો બનાવવામાં બનાવે છે તો એ સંહિતાકૃત કાયદો એને કહેવામાં આવે છે અને આજે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી જો કાયદો બનતો હોય તો એ સંહિતાકૃત કાયદો છે વિધિ વિધાન જેને લેજિસ્લેશન કહેવામાં આવે છે એ તરત રાજ્યનો કાયદો છે અને એ રાજ્યનો કાયદો હોવાથી દરેક વ્યક્તિ એને પાડવા બંધાયેલી છે તો આ વિધિ વિધાનના ઉદ્ગમ સ્થાનો એ મહત્વ આપણે જોયું કે રાજ્ય છે અને રાજ્ય એ લોકોની માંગ અને ઝડપ મુજબ એ કાયદો બનાવતી હોય છે અને એનો તરત અમલમાં આવતો હોય છે અને જો એ કાયદો સક્સેસ ના જાય અથવા તો એમાં કોઈ ત્રુટી હોય તો એ ત્રુટિમાં ઉમેરો કરવામાં આવતો હોય છે અથવા તો એ જો સક્સેસ ના જાય તો એ કાયદો પાછો પણ ખેંચવામાં આવતો હોય છે તો એને એ સરળતા ફ્લેક્સિબલિટી એમાં છે એટલે કે જ્યારે સંહિતાકૃત કાયદો હોય એમાં ઘણી બધી ફ્લેક્સિબિલિટી હોય છે અથવા તો વિધિવિધાન કાયદો હોય એમાં ઘણી બધી સરળતા રહેતી હોય છે અને એ સરળતાથી અમલમાં પણ મૂકવામાં આવે છે અને એટલી જ સરળતાથી પરત પણ ખેંચવામાં આવતો હોય છે તો આ જે સોર્સિસ તમારા જે વિધિ વિધાનો જે સોર્સ છે ઘણા અગત્યનો છે કારણ કે એ ત્વિત એનો અમલ કરતો હોય છે અને એ એનો વ્યાપ સમગ્રપણે હોય છે સમાજની દરેક વ્યક્તિઓને એ લાગુ પાડવામાં આવતો હોય છે અને લોકો એને કાયદો છે નિયમ છે એટલે એનું સહજ રીતે પાલન કરતા હોય છે આજે મોટો વ્હીકલ એક્ટ છે કોન્ટ્રાક્ટ એક્ટ છે ટ્રાન્સફર પ્રોપર્ટીનો એક્ટ છે તો આ એ વિધિ વિધાન છે કે રાજ્ય ઘડેલા કાયદાઓ છે અને રાજ્ય ઘડેલા કાયદા હોવાથી લોકો એનું પાલન કરતા હોય છે અને અદાલતો જ્યારે લોકો વચ્ચે એ બાબતમાં કોઈ નિરાક પ્રશ્ન ઉત્પન્ન થાય કોઈ ઝઘડો થાય તો એ નિયમ એમનો વચ્ચેનો તકરાર કે ઝઘડો એ કાયદા અન્વય એ કરતા હોય છે અને એટલે અદાલતો પણ એ કાયદાથી બંધાયેલી છે જ્યારે અદાલતો ઇન્ટરપ્રિટેશન કરે છે વ્યક્તિ વચ્ચે ન્યાયની બા કરતી હોય છે તો એ ન્યાય કરતી વખતે પણ અદાલતો એ વૈધાનિક કાયદાઓ છે સંસદના કાયદાઓ છે એને ધ્યાનમાં રાખીને જ પોતાનો નાયિક નિર્ણય આપતા હોય છે દાખલા તરીકે મિલકત બાબતનો જો કોઈ તકરાર હોય પક્ષકારો વચ્ચે તો મિલકત બાબતની પક્ષકારોની તકરાર રાજ્ય મોટા ભાગે એ મિલકત હસ્તાંતરણનો જે કાયદો છે એને ધ્યાનમાં રાખીને અથવા એના નિયમને બહાર પાડીને એ અમલમાં મૂકતા હોય છે અને એ રીતે એ વિધિ વિધાન કાયદો અમલમાં મુકતો હોય છે અને એટલે જ કે સામાન્ય સામાન્યપણે કાયદાની વ્યાખ્યા આપતા કીધું છે કે વોટ ઇઝ મીન બાય ધ લો કાયદો એટલે શું એટલે કાયદો એટલે એવા નિયમોનો સમૂહ ઇઝ અ બંડલ ઓફ રૂલ્સ રેકોગ્નાઇઝ એન્ડ એમ્પ્લાય બાય ધ સ્ટેટ ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ સ્ટેટ એટલે કે કાયદા એવો સમૂહ છે કે જેમાં રાજ્ય દ્વારા તેનો અમલ કરવામાં આવતો હોય છે અને એ ન્યાયના વહીવટમાં તેનો અમલ કરવામાં આવતો હોય છે એવા નિયમોનો સમૂહ એટલે કાયદો એટલે ન્યાયની મહત્ત્વનો છે કાયદો હંમેશા ન્યાય માટે હોય છે અને ન્યાય માટે જ હોવું જોઈએ એ મોટા ભાગના વિધિ વિમર્શકોને એવું માનવું છે અને ખાસ કરીને જે કુદરતી નાના વિધિ વિમર્શકો છે કે નેચર લોની થિયરીને માનનારા વિધિ વિમર્શકો છે ન્યાયશાસ્ત્રીઓ છે એ કાયદો ન્યાયિક હોવો જોઈએ એમાં મૂકે છે એટલે કોઈ પણ કાયદો અન્યાય ન હોવો જોઈએ એના ઉપર ભાર મૂકતા હોય છે લો અનજસ્ટ લો ઇઝ નો લો એ ઇક્વિટીનું જે સૂત્ર છે એ ડાયરેક્ટ આવા કાયદામાં લાગુ પડતું હોય છે કારણ કે કાયદો હંમેશા લોકો ન્યાય માટે હોય છે અન્યાય કાયદો કાયદો ન કહેવાય એ એનું મૂળભૂત છે પણ વૈધાનિક કાયદાની જ્યારે સોર્સિસની વાત કરતું હોય છે ત્યારે ઘણી વખત અન્યાય કાયદો હોવા છતાં પણ એ કાયદો છે એટલે લોકો એને પાળો બાંધેલો છે દાખલા તરીકે કોઈ પણ દાવો હોય એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કોઈ રકમ ઓછીને આપી હોય રકમ અથવા તો પ્રોમિસરી નોટ ઉપર રકમ રકમ આપી હોય અને જ્યારે વસૂલ કરવાનો સમય થાય તો જે તારીખથી પ્રોમિસરી નોટ લખ્યું હોય એ તારીખથી ત્રણ વર્ષમાં એને દાવો કરી દેવો પડે જો વ્યક્તિ પૈસા પાછા ન આપે તો જો ત્રણ વર્ષ પૂરા થઈ જાય તો કોઈપણ સંજોગોમાં એ એક દિવસ ઉપર ટાઈમ અદાલતમાં દાવો કરવા માટે એને મળતો નથી કારણ કે લિમિટેશન એક્ટ એને ના પાડે છે એટલે કે જ્યારે લેણા દાવો હોય એ કાયદો છે એટલે વ્યક્તિએ ત્રણ વર્ષમાં જો ના આવ્યા હોય તો ત્રણ વર્ષમાં એને પૂરો થાય સમય એ પહેલાં અદાલતમાં ન્યાય મેળવવા માંગતો હોય તો અદાલતમાં એ દાવો કરવો પડે અદાલત પછી એને ન્યાય આપવા માટે અક્ષમ છે એટલે જ ઇક્વિટીનું બીજું સૂત્ર છે કે કાયદો જાગૃતને મદદ કરે છે પરમાધીને નહીં હવે ત્રણ વર્ષ સુધી બેસી રહે દાવો કરે જ નહીં પછી પાંચ છ વર્ષે જાગે કે ના નામના દાવો દાવો કરી જ લેવો છે તો એ પછી એના હાથ કાયદા એ પછી મજબૂર છે કાયદો એને પરમિશન નહીં આપે કારણ કે લિમિટેશન એ માત્ર ત્રણ વર્ષની છે અને આ ત્રણ વર્ષ હોવાના કારણે એનાથી વધારે પણ જો અપીલ અને રિવિઝનમાં ડીલે કોન્ડન મળે પણ દાવાઓના કેસમાં દેર ઇઝ નો એની પ્રોવિઝન ફોર ધ ડીલે કોન્ડન સો એટલા માટે આ જે લેજિસ્લેશનના જે કાયદાઓ છે એ મોટા ભાગના અન્યાય કરતા હોય તો પણ લાગુ પડતા હોય છે એના માટે કોઈ સમાધાનની વાત થતી નથી એટલે આ સંજોગોમાં જ્યારે પણ વ્યક્તિ અદાલત પાસે જાય છે ત્યારે એને વિધિ વિધાનના જે કાયદાઓ છે એ લાગુ પડતા હોય છે અને મહોદઅંશે એ કસ્ટમરે લો હોય ત્યારે પણ એને લાગુ પાડવામાં આવતો હોય છે પણ એ પક્ષકારે સાબિત કરવું પડે કે ભાઈ આ જે અમારી વચ્ચે જે તકરાર છે એ કસ્ટમ આધારિત છે અમને અમને આ રિવાજ લાગુ પડે છે કારણ કે કસ્ટમ લાગુ પડવા માટે આજકાલનો રિવાજ ન હોવો જોઈએ વર્ષો પુરાણો એ રિવાજ હોવો જોઈએ અથવા પ્રથા હોવી જોઈએ કે લોકો એનો સહજ રીતે એનું પાલન કરતા હોવા જોઈએ તો જ એને એ કાયદો લાગુ પડે તો આજે આપણે સોર્સિસ જે કાયદાનો જે ઉદ્ગમ સ્થાનની વાત કરી તો એ વૈયક્ત કાયદાનું ઉદ્ગમ સ્થાન એ રૂઢિ પણ છે વિધિ વિધાન પણ છે એટલે આપણે જોઈએ સંસદના કાયદાથી પણ એને અમલમાં મૂક્યો છે ઓગણીસો પંચાવનમાં જ્યારે હિન્દુ લોનું કોડિફિકેશન કરવામાં આવ્યું ત્યારે દ્રાષ્ટિક એમાં ફેરફાર કરવામાં આવ્યા પસ્તન લોમાં અને મોટા ભાગની બાબતો માટેના એમાં વૈયક્તિક કાયદો અમલમાં મૂક્યા તો આ વૈયક્ત કાયદો એ જે લેજિસ્લેશન આવ્યા પછી ભારત સ્વતંત્ર થયા પછી ઓગણીસો સુડતાલીસમાં અને ઓગણીસો પચાસમાં જ્યારે આપણું બંધારણ અમલમાં મૂક્યું ત્યારે એ બંધારણમાં રાજ્યને એ સત્તા આપવામાં આવી કાયદો બનાવવાની અને એ બંધારણના ક્ષેત્રમાં રહીને બંધારણના જુરુદિક્ષણમાં રહીને કોઈપણ સંસદ કે વિધાનસભા જ્યારે કાયદો બનાવાય છે તો એ અધિકૃત કાયદો બને છે અને દરેક વ્યક્તિને એ બંધનકર્તા છે એ પાડવા બંધાયેલો છે એમાં એ કોઈ પણ જાતનો મના કરી શકતો નથી અથવા તો ઇટ ઇઝ કમ્પલસરી ટુ એપ્લાય સચ લો વિચ આર મેડ બાય ધ સ્ટેટ લેજિસ્લેશન ઓર ધ પાર્લામેન્ટ વિધિન ધ જુડિક્શન્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આમ તો એટલે જ કીધું કે બંધારણ ઓગણીસો પચાસમાં જ્યારે અમલમાં આવ્યું ત્યારે એ સર્વાધિક હાઈએસ્ટ ઓથોરિટી કહેવાય છે બંધારણની જે આપણો કાયદો છે એને લઈને જ્યારે કોઈ પણ નિયમો બનાવવામાં આવે છે કોઈ પણ કાયદો બનાવવામાં આવે છે તો આર્ટિકલ તેરમાં જે કાયદાની વ્યાખ્યા આપવામાં આવેલી છે એ કાયદો નિયમો વિનિમયો રૂલ્સ રેગ્યુલેશન્સ કે જીઆર કોઈ પણ જ્યારે બહાર પાડવામાં આવતું હોય છે તો બંધારણની જોગવાઈને ધ્યાનમાં રાખીને અથવા બંધારણની જે જોગવાઈ છો એને વિપરીત ન હોવી જોઈએ એને ધ્યાનમાં રાખીને કોઈ પણ રાજ્ય કે સંસદ જ્યારે કાયદો બનાવે છે તો એ કાયદો એ વિધિવિધાન કાયદો છે અને એ દરેક વ્યક્તિને જેને લાગુ પડતો હોય સબ્જેક્ટિવ હોય એને એ કાયદો લાગુ પાડવામાં આવતો હોય છે આમ ઓગણીસો પંચાવનમાં જ્યારે આપણે હિન્દુ લોની વાત કરીએ તો હિન્દુ લોમાં જ્યારે લગ્ન લગ્ન વિચ્છેદ ભરણપોષણ પછી પિતૃત્વ માટે એડોપ્શન માટે વાલીપણો નક્કી કરવા માટે આ દરેક બાબતો માટે સક્સેસન માટે આ દરેક વ્યક્તિ માટે સંહિતાકૃત કાયદો અમલમાં મૂક્યો તો ત્યાંથી એ કાયદો અમલમાં આવ્યો છે બાકીની જોગવાઈઓ માટે એ અધિવાસ છે એના માટે એ અનક્વોડિફાઈડ લો હિન્દુ લો છે એ લાગુ પડે છે હવે મારા કલીગ છે આપને સમજાવશે કે હિન્દુ લોના મેઇન સોર્સિસ કયા છે એ વિગતે સમજાવશે પ્રોફેસર એમ પાઠક નમસ્તે વિદ્યાર્થી મિત્રો હિન્દુ લો એટલે કે આર્યવર્તી શીખ જૈન બૌદ્ધ આ ચારો જાતિના લોકો મળીને હિન્દુ કાયદાના અંતર્ગત આવે છે એના કાયદાના હિન્દુ કાયદાના ઉદ્ભવ વિસ્તારના અંતર્ગત પહેલો છે કે શ્રુતિ સ્મૃતિઓ નિબંધ વિવેચનાઓ ટીકાઓ રૂઢિ ન્યાય સમન્યાય અને અંતરાત્મા ન્યાયિક નિર્ણયો અને વિધિ વિધાનનો સમાવેશ કરવામાં આવે છે સૌ પ્રથમ શ્રુતિ હિન્દુ ધર્મ શ્રુતિ એટલે કે વેદ વેદાંત ઉપનિષદ ભગવાનની વાણી જે જેમાં સંત મહાત્મા લોકો લોકોને જ્ઞાન આપે છે ના આ જ્ઞાન લોકોમાં સાંભળ્યું એટલે સાંભળવામાં આવે એમાં ભાગવત સપ્તાહના અધિક માસ કથા વાર્તાઓ દ્વારા માનવનું જીવન કેવું જીવવું જોઈએ એવી વાર્તાઓ કહેવામાં આવે છે પરંતુ આ ઉદ્ભવસ્થાનમાં કાયદામાં મુખ્ય મહત્ત્વ ધરાવતું નથી બીજા ઉદ્ભવસ્થાન સ્મૃતિ સ્મૃતિ એટલે કે ઋષિઓ મુનિઓની વચનોની સંગ્રહ સ્થાન એ સંગ્રહ હિન્દુ કાયદામાં મહત્વનો સ્થાન ધરાવે છે જેમાં લેખિક સંગ્રહ ધર્મશાસ્ત્રોનો સંગ્રહ નિરૂપણ કરવામાં આવે છે આ ધર્મમાં નીતિશાસ્ત્રના વ્યવહાર આમાં વ્યવહાર ના આચરણનો સમાવેશ કરવામાં આવે છે ખાસ કરીને દિવાની કાયદા અને ફોજદારી કાયદાનો સમાવેશ કરવામાં આવે છે ન્યાયશાસ્ત્રી શ્રી મુલ્લા જણાવે છે કે સ્મૃતિકા મહાન સ્મૃતિકાર જે સામંડની પરિભાષા માલિકીની જે પરિભાષા છે એમાંથી સરખામણી કરવામાં આવે છે એમાં મનુની જે વ્યાખ્યા છે એ મનુની વ્યાખ્યાને આગળ વધાતા કહે છે કે માલિકી અને નોકરના વિષયના સંબંધોનું વ્યાખ્યાન જોવા મળે છે મનુસ્મૃતિ મનુસ્મૃતિ એ સૌથી જૂની અને એમાં ચોક્કસ સમય ન હોવાથી આમાં દિવાની અને ફોજદારી કાયદાનું વિશ્લેષણ કરવામાં આવે છે આ કાયદાના અંતર્ગત મિલકત કરાર ભાગીદારી માલિકી અને નોકરના સંબંધો વિષય કાયદાનો સમાવેશ કરવામાં આવે છે ઉદ્ભવ સ્થાનના અંતર્ગત વેદો સ્મૃતિઓ રૂઢિ અંતરઆત્માનો આદેશનો સમાવેશ કરવામાં આવે છે મનુસ્મૃતિમાં રૂઢિ રૂઢિ એટલે કે ચડિયાતી ચડિયાતું કાનૂનનું ખાસ મહત્વ બતાવવામાં આવે છે ના એ પુરાતત્વ તત્વ તરીકે સમાવેશ કરવામાં આવે છે મનુસ્મૃતિમાં કુલ કૃતિઓ છે એક હજાર પ્રકરણો છે અને એક લાખ શ્લોકો છે ના હાલની સ્થિતિમાં